નમસ્તે મિત્રો, બધા મજામાં છો ને? તો આજે આપણે કલ્લોલમાં પાઠ 5 મારે તો બસ રમવું છે, તો એમાં આગળ અભ્યાસ કરવાનો છે. તો આની આગળના વિડીયોમાં તમે મસ્ત વાર્તા સાંભળી હતી ને તરસ્યા કાગડાની, બરાબર? ત્યાર પછી એમાં તમે બધી પ્રવૃત્તિઓ પણ કરી લીધી હશે, વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના, આડા હોય એના પરથી ચિત્ર દોરવાના, આ બધી જ પ્રવૃત્તિઓ તમે કરી જ લીધી હશે, બરાબર ને? તો હવે એમાં આપણે આગળ અભ્યાસ કરવાનું છે, કેટલાક નવા શબ્દોનો પરિચય મેળવવાનું છે. પણ એ પહેલા શું કરવાનું છે? આપણે એક ગીત ગાવાનું છે, બરાબર છે મિત્રો? તો ચાલો આપણે પહેલા ગીત ગાઈએ અને ત્યાર પછી આગળની પ્રવૃત્તિ કરીશું. आटा पाटा गिल्ली डंडा का तो संता कुकड़ी संतो बेड़ी चालो रमवा अमे बनावी टुकड़ी लंगड़ी माहो सौने पकड़ो फाको राखती नीलम आज हम फावी दईये उतारी एनी फिल्म आटा पाटा गिल्ली डंडा का तो संता कुकड़ी संतो बेनी चालो रमवा अमे बनावे टुकड़ी एक पगे लंगड़ी ना फावे आंबली पीपड़ी रमशो खिसकोलीनी जेम पछी सौ डाड़े डाड़े भमशो आटा पाटा गिल्ली डंडा खातो संता कुकड़ी संतो बेनी चालो रमवा अमे बनावे टुकड़ी जो कोई तारी पासे आवी कैसे चलक चलाणी शैला ने चींधी ने के जे पेले घेर धाणी आटा पाटा गिल्ली डंडा का तो संता कुकड़ी संतो बेनी चालो रमवा अमे बनावी टुकड़ी रमता भमता था कीशो नैने पर शिविनासो पछी जैने तड़ाव काटे धम्म धुबा का मारशो आटा पाटा गिल्ली डंडा का तो संता कुकड़ी संतो बेनी चालो रमवा अमे बनावी टुकड़ी मम्मी ने कही दऊ छु के नहीं करती चिंता खोटी संतो बेन तो मारी साथे रमता थाशे मोटी आटा पाटा गिल्ली डंडा का तो संता कुकड़ी संतो बेनी चालो रमवा अमे बनावी टुकड़ी संतो बेनी चालो रमवा अमे बनावी टुकड़ी. તો બાળ મિત્રો, હવે આપણે એમાં આગળ જોઈશું શું છે. શોધો અને લખો. તો પહેલું છે નીલમ, તો એની સામે કઈ રીતે લખેલું છે? નીલમ. તો અહીંયા જુઓ, લ આખો છે અને અહીંયા શું કરવાનો છે? એક અડધો લ અને પછી આખો લ. તો આ રીતે આપણે બાકીના બધા શબ્દો છે એને આ રીતે તમારે લખવાના છે. તો બે તમને હું બતાવીશ, બાકીના તમારે જાતે લખવાના રહેશે. ચલો બીજો શબ્દ કયો છે? ફિલ્મ. આને કઈ રીતે બોલાય? ફિલ્મ. પણ જો એને આપણે આ રીતે લખીએ તો શું બોલાશે? અડધો લ અને આખો લ, તો શું થશે? ફિલ્મ. શું બોલાશે હવે આને આપણે? ફિલ્મ. એટલે વચ્ચેનો જે શબ્દ છે એને આપણે શું કરવાનું છે? પહેલાં અડધો અને પછી આખો, એ રીતે શબ્દ બનાવવાના છે. ચલો ત્રીજો છે ચલક. આને શું બોલાય? ચલક. હવે હું એને આ રીતે લખું, ચ અડધો લ આખો લ અને ક, તો હવે શું બોલાશે આને? ચલક. શું બોલાશે? ચલક. તો મિત્રો, સમજ પડી તમને આમાં કઈ રીતે કરવાનું છે? તો એ જ રીતે હવે આ જુઓ, ચોથો શબ્દ કયો છે? ધુબાકા, ગીલી અને પેલે. તો આ શબ્દોને પણ આ જ રીતે તમારે બનાવવાના. તો આમાં શું કરવું પડશે? પહેલાં વચ્ચેના શબ્દોને જ આપણે કરવાના છે. તો બ અડધો અને પછી આખો બ, બરાબર? એટલે ધુબાકા. શું બોલાશે? ધુબ્બા કા. એટલે અડધો બ પછી આખો બ અને કા. પછી આમાં પણ એ જ રીતે ગી લી, તો એમાં પહેલાં અડધો લ અને પછી આખો લ, એટલે શું થશે? ગીલી. પછી પેલે, એમાં અડધો લ લખશું એટલે શું બોલાશે? પેલે. તો એ જ રીતે આ ત્રણ શબ્દો છે એ તમારે અહીંયા
તમારે જાતે લખવાના રહેશે. પછી જો અહીંયા શું કીધું છે, જો ભાવેશને ભાવેશ કહીએ તો કેવી મજા પડે. તો હવે આપણને અહીંયા શું કીધું છે, લખો અને મોટેથી વાંચો. તો પહેલું આપણને નામ આપ્યું છે ભાવેશ, તો એમાં પણ વચ્ચેનો અક્ષર અડધો કરી દેવાનો છે, એટલે શું થશે, ભા પછી અડધો વ આખો વ, વે સ, એટલે શું બોલાય એને, ભાવેશ. તો આવું બોલવાની કેવી મજા આવે બાળકો. તો અહીંયા આપણને એ જ રીતે કેટલાક બીજા એના નામ આપેલા છે, એને પણ આપણે એ જ રીતે લખવાનું છે. તો અહીંયા બીજો આપણે આપેલો છે રાકેશ, તો હું લખીશ અહીંયા. તો રા પહેલાં લખી દેવાનું, વચ્ચેનો અક્ષર કયો અડધો કરવાનો આપણે, કમાંથી, એટલે પહેલાં અહીંયા અડધો ક અને આખો ક, રા કે શ, શું બોલાય અને રાકેશ, શું બોલાશે, રાકેશ. ચાલો હવે છે ગોપાલ, તો હવે આમાં અડધો પ કરશું, ગો અડધો પ આખો પા અને લ, તો શું બોલાશે આને, ગોપાલ, શું બોલાશે, ગોપાલ. તો એ જ રીતે આ બાકીના ત્રણ છે, જલેબી, નીલા, ભૂમિકા, એમાં પણ તમારે આની જેમ વચ્ચેના અક્ષરને અડધો ને આખો એ રીતે જોડીને નવા શબ્દ બનાવવાના છે, જે રીતે અહીંયા તમને ઉદાહરણમાં મેં સમજાવી દીધું છે, એ પ્રમાણે અહીંયા પણ તમારે એ શબ્દો બનાવવાના અને એને મોટેથી પણ વાંચવાના રહેશે, જેમ અહીંયા હું બોલી હતી એ રીતે, બરાબર. ચાલો હવે શું કીધું છે અહીંયા, તમારા છ મિત્રોના ઉપર જેવા નામ અહીં લખો અને તેમને એ નામથી બોલાવો. અહીંયા આપણને હવે છ ખાના આપ્યા છે, એમાં ઉપર જે રીતના નામ આપેલા હતા એ જ રીતના બીજા નામ આપણે આપણા મિત્રોના લખવાના છે અને એને એ નામથી બોલાવવાના છે. તો હું અહીંયા મારા મિત્રના બે નામ લખીશ, પણ તમારે તો તમારા જ મિત્રોના છએ છ નામ અહીંયા લખવાના રહેશે તમારા પાઠ્યપુસ્તકમાં, બરાબર છે. ચાલો તો હું અહીંયા લખું છું મીનલ, તો એને હું કઈ રીતે લખું છું, મી અડધો ન આખો ન અને લ, એટલે શું બોલાશે, મિનલ, શું બોલાશે, મિનલ, બરાબર. હવે બીજું એક નામ હું લખીશ, ગીતા, અડધો ત અને આખો ત, તો શું બોલાશે, ગીતા, શું બોલાશે એને, ગીતા, બરાબર. તો મેં અહીંયા મારા બે મિત્રના નામ આ રીતે લખી દીધા. હવે તમારે પણ તમારા જે મિત્ર હોય એના જે નામ હોય એને આ રીતે અડધા અક્ષરવાળા બનાવીને અહીંયા લખવાના અને એને એ નામથી તમારે પણ બોલાવવાના, તો મજા આવશે હે ને બાળકો આ રીતે કરવાનું. તો અહીંયા તમારે તમારા છ મિત્રોના નામ લખવાના રહેશે. તો બાળમિત્રો હવે આપણે વાક્ય જોઈએ, તો આવા વાક્ય તમે બનાવી શકો. તો આપણને એના માટે બે ઉદાહરણ આપેલા છે, એ આપણે પહેલાં સમજી લઈએ. તો પહેલું છે, અમે ગોધરા ગયા, તો એનું આપણે જે શબ્દના નીચે લીટી કરી છે એ શબ્દને આપણે આ રીતે અડધા અક્ષરવાળો બનાવવાનો છે, બરાબર. આપણે આગળ જોયું જ છે, તો શું કહ્યું, અમે ગોધરા ગયા, અહીંયા ધ નું અડધો ધ અને આખો ધ કરીને લખ્યું છે, બરાબર. એ જ રીતે બીજું ઉદાહરણ, તમે નદીશર જોયું, તો તમે નદીશર જોયું, તો આમાં બાળમિત્રો જુઓ અહીંયા ગાડી દ ઉપર લીટી કરીને ફાડેલો છે અને આ રીતે આ શબ્દને બનાવેલો છે, બરાબર. ચાલો તો હવે આપણે બીજા ઉદાહરણ આપેલા છે, આપણે જાતે કરવાના છે, તો એ આપણે જોઈ લઈએ. તો પહેલું છે, એમાં ફતેહસિંહે ફાટક બંધ કર્યું, તો ફાટક શબ્દના નીચે લીટી દોરી છે એટલે આને આપણે અડધા અક્ષરવાળો બનાવવાનો. તો હું અહીંયા લખું છું, ફતેહસિંહે ફાટક તો અડધો અને આખો ફાટક બંધ કર્યું, તો થઈ ગયું આપણું આ વાક્ય. ચાલો હવે બીજું,
એ તો કેવી અજબ જેવી વાત છે. આમાં અજબ શબ્દને આપણે અર્ધ અક્ષરવાળો બનાવવાનો છે, તો અહીંયા લખીશું એ તો કેવી જ અડધો અને આખો અજબ જેવી વાત છે. તો થઈ ગયું આપણું આ બીજું વાક્ય. તો બાળમિત્રો, સમજ પડી ગઈ ને તમને હવે કઈ રીતે કરવાનું છે? તો હવે આ જે બે વાક્ય છે, બાબુ ભાઈએ બકરી પાડી, તો બકરીમાં તમારે અર્ધ અક્ષરવાળો શબ્દ બનાવવાનો, બરાબર. પછી અમે મેળામાં ખૂબ મજા કરી, તો બાળમિત્રો અહીંયા ખૂબ અને મજા બે શબ્દના નીચે લીટી દોરી છે, તો આપણે બંને અક્ષરને અર્ધ અક્ષરવાળા બનાવવાના, બરાબર. તો હવે આ બે જે વાક્યો છે એ તમારે તમારી જાતે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે, બરાબર. તમને સમજ પડી જ ગઈ છે અને આવડશે જ, બરાબર. તો બાળમિત્રો, આજે અર્ધ અક્ષરોવાળા શબ્દો અને વાક્ય બનાવવાની મજા આવીને, તો ફરી મળીશું. ત્યાં સુધી આવજો.